સમાચારોમાં વાત કરીએ તો ફિલ્મ પદ્માવતને લઈને રાજ્ય સહિત અમદાવાદમાં બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. જો કે ગુજરાત સહિત અમદાવાદના મલ્ટીપ્લેક્સોમાં પદ્માવત ફિલ્મ રિલીઝ થઈ નહોતી, તેને લઈને શહેરમાં શાંતિમય માહોલ જોવા મળ્યો હતો. પદ્માવત ફિલ્મને લઈને જે રીતે દેશભરમાં વિરોધનો વંટોળ થયો હતો, ત્યારે આજે 25 જાન્યુઆરી છે ત્યારે ફિલ્મ રિલીઝ થવાની હતી, પણ ફિલ્મ ગુજરાતમાં કોઈ પણ થિયેટરમાં રિલીઝ થઈ નથી. ત્યારે આપણે અમદાવાદ શહેરના વાઇડ એંગલ થિયેટરમાં છીએ. આપ જોઈ શકો છો કે જે પદ્માવત ફિલ્મ રિલીઝ થવાની હતી પણ આજે રિલીઝ થઈ નથી. તેમ છતાં જે અન્ય જે પણ શો હતા જે આજે એ બધા જ કેન્સલ કરવામાં આવ્યા છે. ત્યારે આપ જોઈ શકો છો કે અહીંયા જે થિયેટર બારી છે ત્યાં બધી જગ્યાએ ક્લોઝના જે પ્રકારે બેનર મૂકવામાં આવ્યા છે, તેમજ જે અન્ય જે પણ શો છે એ પણ અત્યારે હાલમાં ક્લોઝના બોર્ડમાં લગાવીને જે દર્શક મિત્રો પાછા ફરી થયા છે. તો જે રીતનો પદ્માવત ફિલ્મ લઈને જે પ્રમાણેનો ડરનો એક માહોલ ઊભો થયો હતો, ત્યારે આજે ફિલ્મ રિલીઝ થઈ નથી ત્યારે કહી શકાય કે જે મલ્ટીપ્લેક્સ માલિકો છે, ગુજરાતમાં 120 મલ્ટીપ્લેક્સ આવેલા છે, ત્યારે તેમને બહુ મોટા પ્રમાણમાં નુકસાનનો અંદાજો લગાવી શકાય છે. ત્યારે આપણી સાથે મલ્ટીપ્લેક્સના માલિક છે આપણે રાકેશભાઈ પટેલની સાથે વાત કરીશું. રાકેશભાઈ, આજે પદ્માવત ફિલ્મ રિલીઝ કરવાની જે દેશભરમાં હતી 25 જાન્યુઆરીએ, પણ ગુજરાતમાં ફિલ્મ રિલીઝ થઈ નથી ત્યારે આપણા અન્ય શો પણ કેન્સલ થયા છે, શું કહેવા માગશો? ચોક્કસ આપણા મીડિયા મારફતે કહીશ કે તમે બી જોઈ રહ્યા છે કે વાઇડ એંગલ મલ્ટીપ્લેક્સની આગળ ટોટલી મીડિયા મિત્રો પ્લસ પોલીસ કર્મચારીઓ, એ સિવાય લગભગ કરફ્યુ પડી એવું લાગે છે. કારણ કે જે પ્રમાણે જે ઇસ્યુ જાગ્યો હતો કેટલા ટાઈમેથી, એ પ્રમાણે ગઈકાલે બપોરે 1:30 વાગે વાઇડ એંગલની અંદર પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી. એમાં ઓલ ઓવર ગુજરાત મલ્ટીપ્લેક્સના ચેરમેન મનુભાઈ પટેલ, જે એમને જણાવ્યું કે જેટલા બી મલ્ટીપ્લેક્સ છે, જેટલા સિંગલ સ્ક્રીન છે, અંદર જ્યાં સુધી પદ્માવત મૂવીનો જે ઇસ્યુ જાગી રહ્યો છે અને જ્યાં સુધી જે સંસ્થાઓનો પ્રોબ્લેમ ઇસ્યુ ક્રિએટ નહીં થાય ત્યાં સુધી આ ફિલ્મ બતાવવામાં નહીં આવે. તે છતાંય આ લોકોએ ગુજરાત બંધ અને ભારત બંધનું એલાન આપ્યું, એના કારણે આજ સવારથી જ મને એવું લાગે છે ત્યાં સુધી વાઇડ એંગલ મલ્ટીપ્લેક્સની વાત કરું તો કરફ્યુ પડે એવી હાલત છે. અને ચોક્કસ એટલું કહું કે જે રેગ્યુલર શો છે એ રેગ્યુલર શોની અંદર બી કોઈ પબ્લિક બી દેખાતી નથી, અને કોઈ બી પબ્લિકના કારણે જે મારા શોનું નુકસાન થવું જોઈએ એ નુકસાન ખરેખર જે વિચારું છે પ્રમાણે પર ડે હું 50,000 નુકસાન ગણું છું. સર, જે રીતે અન્ય જે ડેલી જે તમારું જે રૂટીન જે બજેટ હોય છે એ પ્રમાણે અંદાજે આટલા ઘણા દિવસોથી જે આ ગતિવિધિ ચાલી રહી છે ત્યારે મોટા પ્રમાણમાં કેટલું નુકસાન થયું લાગે છે આપને? હું જોઉં તો છેલ્લા 6 દિવસથી 3-1 લાખ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. આ તો આપણી સાથે જે રીતે રાકેશભાઈ પટેલ જે વાઇડ એંગલના માલિક છે જેમનું કહેવું છે કે પર ડે એમને 3 લાખનું નુકસાન ભોગી રહ્યા છે, ત્યારે આપણી સાથે આપણે જોઈ શકો છો કે હાલમાં જે પ્રકારે પોલીસનો ચાંપતો પહેરો પણ અહીંયા લગાવી દે, જ્યારે જે પોલીસના જે પીઆઈ છે તેમજ અન્ય જે પોલીસ કોન્સ્ટેબલ છે એ પણ ત્યારે સુરક્ષા બંદોબસ્તમાં લાગેલા છે. ત્યારે ક્યાંક ને ક્યાંક જે રીતે પદ્માવત ફિલ્મ ઉપર જે રીતે વિરોધનો વંટોળ હતો ત્યારે ક્યાંક ને ક્યાંક જે ઘટનાઓ બની હતી તેને લઈને પગલે અત્યારે સુરક્ષા બંદોબસ્ત ચાંપ ચોબંધ કરી દેવામાં આવ્યો છે. ત્યારે આપણી સાથે જે વસ્ત્રાપુર પોલીસના પીએ પણ આપણી સાથે હાજર છે. જી પીએ સાહેબ, હાલમાં અત્યારે પરિસ્થિતિ કેવા પ્રકારની છે, વાતાવરણ કેવું છે? હાલમાં અમદાવાદ શહેરના અંદર અને આ સેટેલાઇટ પોલીસ સ્ટેશન વિસ્તારના અંદર સંપૂર્ણ શાંતિ છે. કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે માટે પેરામિલિટરી ફોર્સ સાથે ફ્લેગ માર્ચ પણ કરેલ છે અને જરૂરી ચુસ્ત બંદોબસ્ત આપેલો છે. કોઈ પણ પ્રકારની અત્યારે હાલમાં કોઈ એવી નાજુક સ્થિતિ નથી. પબ્લિક અત્યારે પોતાની રીતે કેરફુલ રીતે કામ કરી શકે છે. ગઈકાલથી લઈને અત્યાર સવાર સુધીમાં કોઈ ઘટના, કોઈ ગુનો કે કંઈ નોંધાવા પામ્યું છે? ના, ગઈકાલથી આજ સુધીમાં એવો કોઈ અહીંયા અમારા વિસ્તારમાં કોઈ એવો બનાવ બન્યો નથી. અને જે બાબતે અમે તકેદારીના પગલાંરૂપે વારંવાર સઘન પેટ્રોલિંગ અને પોલીસ પેટ્રોલિંગ રાખીએ છીએ. અન્ય આરોપીઓ તેમાં કોઈ ધરપકડ થઈ છે? અન્ય આરોપીઓ જે હતા એમ આ બાબતે અત્યારમાં હાલમાં કોઈ નવા અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી નથી. આ આપણી સાથે જે વસ્ત્રાપુર પોલીસના પીઆઈ જેમનું કહેવું છે કે જે પ્રકારે હાલમાં માહોલ સંપૂર્ણ પ્રમાણે શાંતિ છે ત્યારે પદ્માવત ફિલ્મ ઉપર જે રીતે વિરોધનો વંટોળ સમી ગયો છે, પણ મલ્ટીપ્લેક્સ માલિકો જે પ્રમાણે કહી શકાય છે કે અત્યારે જે પ્રકારનું તમને નુકસાન થઈ રહ્યું છે તે ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન છે. કેમેરામેન રાહુલ વાઘલે સાથે પ્રવીણ જાદવ, CN24 ન્યૂઝ, અમદાવાદ.